નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ની આ ઓનલાઈન YouTube ચેનલ માં હું ચિરાગ કારેલી આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત જેમાં આપણે અત્યારે ફાઇનલ એક્ઝામ નું જે રિવિઝન ચાલી રહ્યું છે એમાં ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ ના કેટલાક ઇમ્પોર્ટન્સ દાખલા છે જે આલેખ 20 છે જેમાં તમારે આલેખ નો ઉપયોગ કરીને ગણવાના છે. એ એક્સરસાઇઝ 4.3 ના પહેલા દાખલાથી આપણે આજે શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તો તમે દરેક વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચર માટે વિડિયો પોઝ કરીને આલેખ નું પેજ અથવા આલેખ પોથી પેન્સિલ રેઝર શાર્પનર હોય તો શાર્પનર અને સ્કેલ આટલી વસ્તુ લઈને બેસી જાઓ. 2 સેકન્ડ આપું છું અને ત્યારબાદ આપણે આજનો આ લેક્ચરની શરૂઆત કરીએ. તો હવે આપણે સ્વાધ્યાય 4.3 નો ક્વેશ્ચન નંબર 1 કે નીચે દર્શાવેલ પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે x પ્લસ વાય બરાબર 4. તો વિદ્યાર્થી મિત્રો, x પ્લસ વાય બરાબર 4નો આલેખ દોરવા માટે આપણે શું કરવું પડશે? ઓછામાં ઓછા 2 ઉકેલ જોઈએ, બરાબર. સહેલાઈથી જોઈ શકાય કે 0 અને 4 કેવી રીતે 0 અને 4, તો કે x બરાબર પહેલાં આપણે 0 મૂકીએ, બરાબર. તો અહીંયા xની જગ્યાએ આપણે 0 મૂકીએ તો શું થશે? 0 વત્તા y બરાબર 4. તો y બરાબર કેટલા મળે? 4. એટલે આનો ઉકેલ શું મળ્યો? 0 અને 4, બરાબર. ત્યારબાદ 0 વત્તા y મૂકીએ, સોરી, x બરાબર 2 મૂકીએ, એક્સની જગ્યાએ 2 મૂકો તો 2 વત્તા y બરાબર 4. તો y બરાબર 4, આ 2 છે આ બાજુ આવે એટલે -2, તો y બરાબર 2, બરાબર. એટલે ઉકેલ મળે 2 અને 2, રાઈટ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે x બરાબર 4 લઈએ. તો અહીંયા લખીએ x બરાબર 4, તો એક્સની જગ્યાએ 4 મૂકીએ તો 4 વત્તા y બરાબર 4. તો y બરાબર 4, આ 4 આ બાજુ આવે એટલે -4, તો y બરાબર 0. તો આપણને અહીંયા કયા ઉકેલ મળ્યા? તો કે 4 અને 0. હંમેશા વિદ્યાર્થી મિત્રો, એક્સનું મૂલ્ય આગળ, વાયનું મૂલ્ય પાછળ, આ રીતે આપણે આ મૂલ્યો શોધવાના છે, ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આલેખ જોઈએ કે આલેખનું બોક્સ બનાવવું છે તો તમને ઇઝી રહે કેવી રીતે આપણે વર્ક કરવાનું છે, રાઈટ. તો સમજી લો, અહીંયા એક્સ અને વાય છે, એક્સ વાય, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પહેલું મૂલ્ય શું શોધ્યું હતું? તો કે એક્સ બરાબર 0 હોય ત્યારે વાય બરાબર 4, રાઈટ. ત્યારબાદ એક્સ બરાબર 2 હોય ત્યારે વાય બરાબર પણ 2, અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એક્સ બરાબર 4 હોય તો વાય બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ઉકેલો મળ્યા છે એને આપણે આલેખમાં દર્શાવવાના છે, ઓકે. વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરવા પડશે, બરાબર. તો આપણે સૌ પ્રથમ એક્સ અક્ષ વાય અક્ષ દોરીએ, ત્યારબાદ એક્સ અક્ષ, રાઈટ, આ એક્સ અક્ષ, ઓકે. એવી જ રીતે અહીંયા આપણે ડ્રો કરીશું. હવે એક્સ અક્ષ દોરીશું આડા, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આને આપણે એક્સ ડેશ કહીશું. એવી જ રીતે અહીંયા આપણે એક્સ લખીશું, બરાબર. અને આ છે એ વાય ડેશ, અને ઉપર વાય, શું આવશે? વાય. એ અહીંયા આપણે લખીશું વાય અક્ષ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉકેલો એક્સ અક્ષ પર આપણે અહીંયા શું કરીશું? અહીંયા 0 મૂકીશું, બરાબર. અહીંયા -1 -2 -3, ઓકે. હવે અહીંયા તો વિદ્યાર્થી મિત્રો, આપણે 1 લઈએ, 1 2 3 4 5
पांच छ सात एक सेंटीमीटर बराबर एक એવી રીતે અહીંયા ઉપર અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આપણે આ રીતે લીધા સપોઝ સમજી લો આપણે બે સેન્ટીમીટર બરાબર પણ એક લઈ શકીએ બરાબર પણ એક સેન્ટીમીટર બરાબર એક લીધો હવે પહેલું મૂલ્ય આપણું શું હતું તો કે ઝીરો અને ચાર બરાબર તો એક્સ અક્ષનો ઝીરો એટલે આ અને ચાર વાયનો બરાબર ચાર એટલે અહીંયા આવશે બરાબર આ ઝીરો અને ચાર એટલે અહીંયા ત્યાં આપણે આ બિંદુ દર્શાવી દીધું ત્યારબાદ બીજો પોઈન્ટ શું હતો એક્સના બે અને વાયના બે તો એક્સના બે આ રહ્યા વાયના બે આ રહ્યા બરાબર તો એ ક્યાં બિંદુ મળશે અહીંયા ઓકે ત્યારબાદ તો કે ચાર અને ઝીરો એક્સના ચાર આ રહ્યા અને ઝીરો કયું છે તો કે આ વાય અને એક્સનો ઝીરો આ જ કહેવાય એટલે અહીંયા આવશે એ અને એને આપણે દર્શાવી દઈએ હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણને ત્રણેય જે ઉકેલો છે એ આલેખ પર મળી ગયા બરાબર છે તો એને સાંકળથી આપણે રેખા દોરીશું રાઈટ આ આપણને મળી ગયો આલેખ આ કયું પોઈન્ટ છે તો અહીંયા લખીશું ઝીરો અને ચાર આ તો કે બે અને બે અને આ તો કે ચાર અને શૂન્ય રાઈટ તો આપણને મળતો આલેખ વિદ્યાર્થી મિત્રો આ મુજબનો મળશે તો આજના સ્વાધ્યાય 4.3 સુધી એનો પહેલો આલેખ આપણે અહીં પૂર્ણ કર્યો બરાબર વિદ્યાર્થી મિત્રો તો ખ્યાલ આવી ગયો હશે જોયું હતું કે આલેખ 1 4.3 બરાબર આજે આપણે આલેખ નંબર 2 જોઈશું તો કે આલેખ 2 જે કરવાનો છે એ એક્સ માઇનસ 2 બરાબર 2ને આલેખ દોરવાનો છે તો એક્સ માઇનસ 2નો આલેખ દોરવા માટે એક્સ માઇનસ 2નો એક્સ માઇનસ 2 બરાબર 2નો એક્સ માઇનસ વાય બરાબર 2નો આલેખ દોરવા આપણે તેના ત્રણ ઉકેલ શોધીશું કેટલા તો કે ત્રણ ઉકેલ શોધીશું બરાબર તો સરળતા ખાતર આપણે સમીકરણને વાય સ્વરૂપમાં દર્શાવીશું એટલે કે સમીકરણ વાય બરાબર એક્સ માઇનસ 2 લઈશું બરાબર આપણે સમીકરણને વાય સ્વરૂપે દર્શાવ્યું તો આ એક્સ આ બાજુ આવતા રહે તો શું થઈ જાય વાય બરાબર બરાબર વાયને માઇનસ છે તો પ્લસ કરી દો એટલે એક્સ પ્લસ થઈ જાય આ બાજુ જાય તો આવી રીતે થાય જો એક્સ માઇનસ વાય બરાબર 2 છે બરાબર માઇનસ વાય આવી રીતે રહેવા દો તો શું થાય 2 આ એક્સ આ બાજુ જાય એટલે માઇનસ થઈ જાય હવે એક્સને માઇનસ છે એને પ્લસ કરવા હોય તો વાયને પ્લસ કરવા પડે એટલે એક્સ પ્લસ થઈ જાય એક્સ માઇનસ 2 ખ્યાલ આવ્યો હવે શું કીધું છે તો કે એક્સ બરાબર 0 લેવાનું શું લેવાનું કીધું છે તો કે એક્સ બરાબર 0 એક્સ બરાબર 0 તો તમે અહીંયા જોઈ શકો છો એક્સની વાય બરાબર એક્સ માઇનસ 2 તો અહીંયા વાયની જગ્યાએ એક્સની જગ્યાએ તમે 0 મૂકો તો વાય શું મળે વાય બરાબર માઇનસ 2 મળે ખ્યાલ આવ્યો વાય બરાબર શું મળે માઇનસ 2 હવે એક્સ બરાબર 2 મૂકો એક્સ બરાબર 2
बराबर, तो y बराबर x माइनस टू, तो y बराबर अँ x की जगह टू मूको तो टू माइनस टू एट शून्य मे, y के मे तो के शून्य मे, राइट। ओके तो आपने बीजू है कि x बराबर चार मूको, x बराबर चार, तो y बराबर x माइनस टू बराबर चार माइनस टू बराबर बे, एटले y बराबर केटला मळे बे, राइट। तो हवे समीकरण आ त्रण समीकरणनुं कार्तेजीय समतलमां निरूपण करिए, बराबर। हवे आ त्रण समीकरणनुं त्रण बिंदुनुं या त्रण बिंदुनू कार्तेजीय समतल में निरूपण करिए, बराबर। ते बिंदुओमांथी करीने आपणे कार्तेजीय समतलमां निरूपण करिए ने, बराबर। जे आ बिंदुओ छे एने आपणे आलेखमां बतावीशुं ने, ए बिंदुओने निरूपण करीने ते बिंदुओमांथी पसार थती रेखा दोरीए, तो विद्यार्थी मित्रों आपणे आगळना आलेखमां शीख्या हता के एक्स वाय झीरो माइनस टू, टू झीरो फोर टू, राइट। तो आ जे छे आ रीते आ बिंदुओ जे छे ઝીરો માઇનસ ટુ, ઝીરો ટુ, ફોર ટુ, બરાબર। તો એક્સ ઝીરો ત્યારે વાય માઇનસ ટુ, એક્સ ટુ ત્યારે વાય ઝીરો, અને ફોર એક્સ ફોર ત્યારે વાય ટુ। તો આ પ્રમાણેના જે બિંદુઓ છે આપણે આલેખમાં દર્શાવીશું। વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું કે આલેખ આપણે કેવી રીતે દોરીશું। તો સૌ પ્રથમ એ આપણે વાય અક્ષ દોરીએ, ત્યારબાદ એક્સ અક્ષ દોરીએ, बराबर। तो वाई अक्ष अपने इने वाई वाई नाम आपीए, बराबर। अने नीचे जे छे त्यां आपणे शू नाम आपीशू तो के वाई डेस, राइट। हवे एवी ज रीते आपणे एक्स अक्ष दोरीशू। तो विद्यार्थी मित्रों आ आपणे एक्स अक्ष दोर्यो, तमे जोयुं बराबर छे, आ छे एक्स डेस अने आ छे एक्स। ओके हवे आपणे बिंदु निरूपण करिए, पहला तो बिंदुओ लखीए, एक झीरो बराबर छे, अहीं आवशे झीरो, राइट। अहीं आपणे झीरो राखीए, राइट। त्यार एक बे त्रण चार पांच छ सात आवी रीते आपणे दर्शावीए, एवी ज रीते अहींया पण आ झीरो ज कहेवाय। तो पछी आपणे अहींया एक बे त्रण चार पांच छ, एवी रीते अहींया आपणे माइनस वन, एवी ज रीते अहींया माइनस वन, माइनस टू, अहींया माइनस वन, माइनस टू, माइनस थ्री, माइनस फोर, माइनस फाइव। हवे विद्यार्थी मित्रों आपणा बिंदु निरूपण पहला कया था, तो कि झीरो एक्स झीरो होय त्यारे वाय माइनस टू, तो एक्स झीरो होय त्यारे वाय माइनस टू क्या आवे, तो कि अहींया, एटले आने आपणे सर्कल करी दईशू।
त्यारबाद एक्स टू हो तरह वाय जीरो एट ये बराबर आ रीते त्यारबाद शू कीधु कि एक्स चार हो तरह वाय टू हो एक्स चार एट तरह वाय के कीधो टू एट ये बराबर जो वाय टू अना एक्स चार एट पॉइंट आए आम आप ऊपर सर्कल करीशू बराबर बराबर अने जे पण बिंदुओ है आप दर्शाईशू जीरो माइनस टू बिंदु अहीं दर्शाव्यु बराबर एवी रीते आप पहला लाइन करी नाखीए जे पास थाय छे ए लाइन ओके के त्रणेय बिंदुओं में पास थती होय ए लाइन आप आ रीते दोरीशू। विद्यार्थी मित्रों आ आलेख अपने एक्जाम में पूछाय तो आवड़व जोईए राइट। हवे आ क्यू समीकरण है तो कार्तिजीय समीकरण तो कि एक्स माइनस टू बराबर टू एक्स माइनस टू बराबर टू राइट। तो अहीं शू आवशे विद्यार्थी मित्रों अहीं आवशे जीरो टू के टू जीरो यस टू जीरो अहीं शू आवशे फोर अने टू। तो आ लेख तमने बे मिनिट आपू छू तमे जोई शको छो कई रीते कर्यो। विद्यार्थी मित्रों त्रीजू छे y बराबर त्रण एक्स बराबर तो y बराबर शू करीशू y बराबर त्रण एक्स नो आलेख दोरीए नो आलेख बराबर दोरीए त्रण एक्स नो आलेख दोरवा अपने बराबर एनो आलेख दोरवो छे तो शू करीशू के तेना त्रण उकेल शोधीशू राइट। उसमें एमा त्रण उकेलो शोधीशू एमा आपणे एक्स बराबर जीरो लईए एक्स बराबर जीरो बराबर तो वाय बराबर शू थशे जीरो केम तो के त्रण एक्स छे राइट। त्रण एक्स की जगह आपणे जीरो मूके कोईपण संख्या गुणाकार जीरो साथ थाय तो जवाब शू आवे जीरो। हवे एक्स बराबर आपणे वन लईए राइट तो वाय बराबर त्रण एक्स छे तो अहीं त्रण एक्स की जगह वन मूके त्रण एका त्रण ओके एवी रीते एक्स बराबर टू मूकीए एक्स बराबर टू तो अहीं वाय बराबर त्रण एक्स की जगह बे तो वाय तो त्रण दू के थे छ तो वाय बराबर अपने के मब्या छ बराबर अहीं वाय बराबर के मब्या त्रण अने अहीं वाय बराबर के मब्या जीरो। तो विद्यार्थी मित्रों आपणुं जे कोष्टक छे कोष्टक तैयार थई गयुं आपणने मळी गया बिंदुओ बराबर तो अहीं थशे एक्स वाय ज्यारे एक्स बराबर जीरो त्यारे वाय बराबर पण जीरो एक्स बराबर वन त्यारे वाय बराबर त्रण एक्स बराबर टू त्यारे वाय बराबर छ। हवे आ त्रण बिंदुनुं कार्तेजीय समतलमां निरूपण करिए आ बिंदुनुं आ बिंदु आ त्रण बिंदुनुं कार्तेजीय समतलमां समतलमां
निरूपण करीने શું કરવાનું છે તે બિંદુઓમાંથી પસાર થતી તે બિંદુઓમાંથી પસાર થતી રેખા દોરીએ આ રેખા એ સમીકરણ y = 3x નો ઉલ્લેખ છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આલેખ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે x અને y અક્ષ દોરીશું સૌ પ્રથમ તો y ડેશ બરાબર નીચે હવે આપણે x અક્ષ દોરીશું x અક્ષ આપણે દોરીશું અહીંયા આપણે એક્સ ડેશ નામ આપીશું એક્સ ડેશ અને આ બાજુ આપણે એક્સ નામ આપીશું આપણે પહેલા બિંદુ નિરૂપણ કરવા પડે બરાબર તો બિંદુ નિરૂપણ આપણે કરીશું અહીંયા ઝીરો છે એટલે અહીંયા 1 2 3 4 5 6 7 રાઈટ એવી રીતે અહીંયા 1 2 3 4 5 6 એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ બાજુ તો -1 -2 બરાબર -3 -4 ઓકે -1 અહીંયા -2 બરાબર -3 -4 -5 એવી રીતે ઓકે તો વિદ્યાર્થી મિત્રો પહેલો બિંદુ છે 0 0 છે બીજો બિંદુ 1 અને 3 તો કે x = 1 ત્યારે y = 3 તો એ બિંદુ ક્યાં આવે અહીંયા આવે અને આ 0 0 વાળું બિંદુ ક્યાં આવે તો કે અહીંયા આવે રાઈટ ત્યારબાદ આપણને 2 અને 6 x = 2 હોય ત્યારે y = 6 એટલે એ બિંદુ ક્યાં મળે તો કે અહીંયા મળે બરાબર તો આપણે આ બિંદુઓને જોડતી રેખા દોરવાની છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જે પણ બિંદુઓ છે બરાબર એના પર આપણે આ રીતે સ્કેલ રાખીશું બરાબર અને સ્કેલ રાખીને ત્યારબાદ એને આપણે જોઈન્ટ કરીશું ઓકે તો તમે જોઈ શકો છો કે આપણે આ બિંદુ રાખ્યું અહીંયા ઓકે એ આ તો આને જોડતો આપણે રેખા આ રીતે રેખા દોરીશું ઓકે
सॉरी आ रीते सीधी स्केल सीधी राखवानी ओके आ रीते आपणे रेखा दोरीशुं आ ओके तो विद्यार्थी मित्रों आ आलेख अहींया पूर्ण थयो तो आ आलेखो तमारे तमारी बुक में पण करवाना छे आ थोड़ी स्केल आगळ पाछळ थई छे पण तमारे प्रॉपर स्केल ने राखीने व्यवस्थित रीते गणवानो रहेशे ओके तो विद्यार्थी मित्रों आजना लेक्चर में आपणे जेटला आलेखो समझ्या छे एनी प्रेक्टिस करवानी छे विद्यार्थी मित्रों आजना लेक्चर समझावेल छे इम्पोर्टन्स आलेखो छे जेनी तमारे वारंवार प्रेक्टिस करीने एने समझवाना छे भूलवाना नथी અને એકદમ ઈઝી આલેખો છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર હું પૂર્ણ કરું છું ધન્યવાદ